જગતના તાતની વાહરે આવી કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ દ્વારા મૂડી મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોને થયેલા ખેતી પાકના નુકસાનીનો સર્વે કરી અને મદદરૂપ થવાની માંગ કરવામાં આવી છે. મૂડી તાલુકાના ગામોમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈને ખેડૂતોના પાક એવા કપાસ, એરંડા, કઠોળ જેવા પાકોને ભારે પાણીથી ભરાઈ જવાના કારણે નિષ્ફળ નીવડ્યા છે. તો તાત્કાલિક અસરથી સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. મૂડી તાલુકાના પાક વીમાના આંકડા ખેડૂત એકતા મંચના પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો તે હિસાબે તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 46,000 પાક વીમા કંપની અને સરકાર પાસે હકના નાણાં લેવાના બાકી છે, તે પણ સત્વરે ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના તમામ વરસાદના માપદંડમાં સુધારો કરવામાં આવે, તમામ ગ્રામ પંચાયતોમાં વરસાદ માપક યંત્ર મૂકવામાં આવે તો જ ગામડાઓ સુધીના વરસાદી આંકડા સચોટ અને સત્ય મળી રહે તે માટેની પણ માંગ કરવામાં આવી છે. કિસાન કોંગ્રેસ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રામકુભાઈ કરપડા, યુથ કોંગ્રેસ સુરેન્દ્રનગર મહામંત્રી યશપાલ સિંહ પરમાર, સહદેવ સિંહ પરમાર, જગદીશભાઈ પરમાર અને ખેડૂતો પણ જોડાયા હતા અને મામલતદાર મૂડી મામલતદારને આવેદનપત્ર આપી અને ખેડૂતોના હક માટે આવેદનપત્ર આપી અને ખેડૂતોના જમીન પાકમાં થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે આ મૂળ મામલતદારશ્રીને આવેદનપત્ર ખેડૂતોના જે પાણી ભરાવવાથી પાકમાં જે નુકસાન થયું છે, પાકમાં ઊભા પાકમાં જે નુકસાન થયું છે પાણી ભરાવવાથી, એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જે વરસાદ માપક યંત્રો જે તમામ ગ્રામ પંચાયતોને, તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવે તો વરસાદી આંકડા જે છે સરકારને જે મળે એ સત્ય અને સચોટ મળે એ માટેની કોઈ રજૂઆત કરવામાં આવી. પાક વીમા બાબતનો જે આંકડાઓ જાહેર કર્યા છે ખેડૂત એકતા મંચે, એ આંકડાઓ પ્રમાણે પાક વીમો પણ ચૂકવવાનો હજી હેક્ટર પ્રતિ હેક્ટર દીઠ અંદાજે 47,000 રૂપિયા જેવા એ પણ ચૂકવી આપે એવી માગણી કરી છે. અને આજે અમે મૂળ મામલતદારશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક સર્વે કરાવવા માટે માગણી કરી છે.